રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સંસાર રોડ પરના ગરબાડી વડા પાસે આવેલ જૂના વાલ્મીકી વાસમાં રહેતા પૂર્વ સફાઈ કર્મચારીઓ તથા હાલના સફાઈ કર્મચારીઓ અને રોજમદારોના નગરપાલિકા દ્વારા 8 દિવસમાં બધા મકાનો ખાલી કરવાની નોટિસ બજાવતા સફાઈ કર્મચારીની ઊંઘ ખરાબ થઈ રહી છે. નગરપાલિકા દ્વારા 8 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ કહેવામાં આવ્યું છે કે જો મકાન ખાલી નહીં કરો તો પોલીસ બોલાવી લાઠીચાર્જ કરવી, જબરજસ્તી મકાન ખાલી કરવું પડશે. આવી ચમકી આપતા સફાઈ કામદારોના ધરના માર્યા હેરાન પરેશાન થઈ ગયા છે. સફાઈ કામદારોને જણાવ્યા પ્રમાણે નગરપાલિકા અમને તૂટ્યાપાડા વિસ્તારના લોકોને જેમ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે. તમે ગમે તેમ બીજે રહેવાની વ્યવસ્થા અમને કરી આપો અથવા આ મકાન પડી બીજા મકાન બનાવવાની મંજૂરી આપે જેથી અમારા બાલબચ્ચા રસ્તામાં રખડી ન પડે એવી અમારી લાગણી અને માગણી છે. ઉપલેટા નગરપાલિકા અમોએ 2-3 અરજીઓ આપેલ છે અને ધોરાજી પ્રાંત અધિકારીઓએ પણ અમોએ આ અંગે અરજી આપેલી છે. રાજાભાઈ રાઠોડ ઉપલેટા દરબારીવાળા પાસે અમે રહી છીએ ને વર્ષોથી અમારા ગઈઢા લોકો આયા નોકરી નગરપાલિકામાં કરીને ગુજરી ગયા ત્યારે પછીનું અમને કોઈ સાથ સહકાર કે નોકરી કે ધંધો કે મકાન બાબત અમે વારંવાર એવી ફરિયાદોને રાવું કરતા પણ અમારું કોઈ સાંભળ્યું નહીં. અને અત્યારે સકળાઈ ગયેલા માણસો અમે બે હાલતમાં જીવી છે, મકાન માથે બચ્ચા માથે પડે છે, છતાંય કે તમે ખાલી કરો ને ખાલીની નોટિસ અમને અઠવાડિયા પહેલાં દઈ ગયા કે 8 દિવસમાં ખાલી નહીં કરો તો તમને લાઠીચાર્જ કરવામાં આવશે અને તમને કાઢવામાં આવશે એવી ધમકી આપી. એટલે અમારા બચ્ચાઓએ ખાવા પીવાને મૂકી દીધા કે આપણે ક્યાં રહેવા જાઉં, ક્યાં રોડ ઉપર પડશું, ક્યાં જંગલમાં રહેવા જાઉં, આપણે કાઢી મૂકશે. તો એ છતાં અમે અહીંયા રહીને અમે પાછા નગરપાલિકાને ઓપી શક્યા. આ અમારી કષ્ટો છે. અમને કોઈ જાતની સુવિધા નહીં, નહીં સ્કૂલની સુવિધા, કોઈ પણની સુવિધા છે નહીં. અને અમે આ જિંદગી જીવી છે, કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે બચ્ચા, એમાં એનો ટેક્સ ક્યાંથી ભરી હગી, પાણી વેરો ક્યાંથી ભરી હગી, બધું છે, નલ કનેક્શન છે, આ છે, પણ અમે કંઈ ભરી શકતા નથી. એટલે અમને આ બધી રીતનું દબાણ આપે ને આ રીતે અમે જિંદગી જીવી રહ્યા છીએ. મારું નામ અર્જનભાઈ રાજાભાઈ રાઠોડ, ઉપલેટા નગરપાલિકામાંનો કર્મચારી હતો. બરાબર એથી મને મકાન ફાળવેલું હતું. હવે નગરપાલિકાએ અમારા માથે એવો જુલમ કર્યો કે 8 દિવસની નોટિસ દીધી અને કે તમે મકાન ખાલી કરો અને ખાલી નહીં કરો તો પોલીસ દ્વારા પણ તમને ખાલી કરાવીશું. બરાબર એટલે એને માથે અમે અરજી હવાલ કરી બધું કર્યું. હવે આમાં અટાણે સરકારની યોજના કેટલી છે જો એ આવાસ યોજનાની છે, ઇન્દિરા વિકાસ યોજનાની છે. ગમે એ ધારે ને અમને ખાલી કરાવવા હોય તો ગમે ને અમને મકાન બનાવી દે અથવા જગ્યા દે, જગ્યા દઈએ તો અમારા બચ્ચા બાલ પીડ્યા રહીએ. અટાણે અમારી પાસે પૈસો ટકો કાંઈ નથી તો અમે રહેવા ક્યાં જાય? હે ભાઈ, રોડ પર તો રહેવાતું નથી, ક્યાંય જવાય? તો આ બાબતે છે ને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર ધ્યાન દઈ અને અમારા ગરીબ માણસને હેરાન ના કરે ને ખાલી ના કરે એવી અમારી વિનંતી છે. બસ RC દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. તાજેતરમાં નગરપાલિકા હસ્તકના જૂના જર્જરિત સફાઈ કામદારોના ક્વાર્ટર બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયેલ હતો. એમાં જે હાલમાં જે કબજેદારો છે, સફાઈ કામદારોના વારસો કે જે કોઈ ત્યાં વસવાટ કરે છે, એ કામદારો અતિશય જર્જરિત થઈ ગયેલા હોય અને ગમે ત્યારે પડી જાય એવી ભીતિ હોય, માટે જાનહાનિ ન થાય એવા આશયથી એ લોકોને ક્વાર્ટર ખાલી કરવા માટે નગરપાલિકા દ્વારા લેખિત જાણ કરવામાં આવેલ છે. અને આ ક્વાર્ટર ખાલી થયા બાદ જર્જરિત ક્વાર્ટરો તોડી અને સરકારની સફાઈ કામદારોના આવાસ બનાવવા માટેની કોઈ પણ યોજના હોય એનો લાભ લેવામાં આવશે. કારણ કે એ જમીન છે એ નગરપાલિકાની માલિકીની છે, માટે જમીનનો કોઈ પ્રશ્ન નથી. એ જમીન ઉપર ફરીથી સરકારશ્રીની યોજનામાંથી ગ્રાન્ટનો લાભ લઈ અને નવા આવાસો બનાવવામાં આવશે અને નિયમ અનુસાર એને ફાળવવામાં આવશે. આ હકીકત છે. અને બીજો કોઈ ખરેખર નગરપાલિકાના સફાઈ કામદાર અન્ય કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમેરામેન સરફરાઝ કોડી સાથે અમીર ઉપપથાવણ, ઉપલેટા, NS Gujarat News.